नमस्कार विद्यार्थी मित्रों, बधाने बापा सीताराम। आजे जैसे तमारो दिवस शुभ रहे, हूँ संजय सुडासमा फरी एक बार विद्या केर एकेडमी आ डिजिटल प्लेटफॉर्म पर तमारो बधानु स्वागत करू छू। आजे आपणे जे छे एवा टॉपिकनी वात करवानी छे के आ भादरवा मासना तड़कामां बे कांठे वहती नदीमां एक मन डुबकी मारवानुं तो थाय ज, तो आजे जे छे चालो आपणे डुबकी मारीए एवी नदीओमां के जे नदीओ कायमी छे, जे नदीओ हंगामी छे, ए नदीओ अल्पजीवी छे। बराबर, तो कई कायमी नदी, कई जे छे अल्पजीवी नदी, कई हंगामी नदी, आजे जे छे आपणे वात करवानी छे नदी तंत्रनी। तो शू नदी, शू नदी तंत्र? बराबर, पहला तो आपणने खबर होवी जोईए। मित्रों, प्राचीन जे सभ्यता छे, प्राचीन संस्कृति जे छे, ई मोटा भागे जे छे नदीओ किनारे वसेली छे। आवुं हुं काम? कारण के कोई पशु प्राणी जे छे, कोई पण वस्तु छे, बराबर छे, पाणी वगर जे छे अशक्य छे। बराबर, अत्यारेनी वात अलग छे। बराबर, आपणे जे छे पहला लेक्चरमां वात करी के कार्ल रिटरे जे छे भૂગોળની સૌ પ્રથમ વ્યાખ્યા આપી, એણે એવું કીધું કે માનવી પાસે જેમ જેમ સંશોધન અને નિરીક્ષણના સાધનો વધતા જશે, તેમ તેમ ખૂબ ઊંડાઈ સુધીનું અને ખૂબ ઊંચાઈ સુધીનું જે છે જ્ઞાન જે છે એ મેળવતો થશે। બરાબર, આજે જે છે આપણી પાસે એવા જે છે નિરીક્ષણના સંશોધનના સાધનો છે, તે આપણે જે છે કૂવા બોર દ્વારા સિંચાઈ જે છે આપણે આપણે આપણું ઉપયોગી જે છે પાણી છે એ આપણે મેળવી શકીએ છીએ। શરૂઆતમાં પ્રાચીન જે સભ્યતા જે છે વિકસી છે, પ્રાચીન સંસ્કૃતિ વિકસી છે, એ નદી કિનારે વિકસી, કારણ કે ત્યારે આવા કોઈ જે છે સાધનો નહોતા। બરાબર છે, એટલા માટે એ સભ્યતા, પ્રાચીન સભ્યતા, પ્રાચીન સંસ્કૃતિ જે છે એ મોટી મોટી નદીઓના કિનારે જે છે એ વસેલી છે। ખાસ આપણે જે છે એ કોઈ પણ પ્રાચીન સભ્યતાની વાત કરતા હોય, બરાબર છે, દાખલા તરીકે મોહેંજોદારો છે, તો મોહેંજોદારો સિંધુ નદીના કિનારે વસેલી છે। બરાબર છે, ક્યાં આવ્યું? હાલ જે છે પાકિસ્તાનમાં છે। બરાબર, પણ એ જ્યારે ભાગલા નહોતા પડ્યા, એ પહેલાં જે છે પ્રાચીન સભ્યતા હતી, એટલે એ ભારત દેશના સિંધુ નદીના કિનારે જે છે શું થયું, તો કે મોહેંજોદારો જે છે એની વિકાસ થયો। એટલે કોઈ પણ પ્રાચીન જે સભ્યતા છે, બરાબર, કોઈ સંસ્કૃતિ છે, એ આપણને મોટાભાગે નદી કિનારે વસેલી જોવા મળે, કારણ કે જે છે એ જ્યાં નદીઓ છે, જ્યાં કાયમી નદીઓ વહેતી, ત્યાં જે છે સંસ્કૃતિ વિકસી છે। તો આજે જે છે આપણે જે છે એ બોર અને કૂવા અથવા ડેમ દ્વારા, તળાવ દ્વારા જે છે સિંચાઈ જે છે આપણને આપણું ઉપયોગી પાણી મળી રહે છે। પણ આ પ્રાચીન સમયમાં જે છે ખાસ કરીને નદીઓ કિનારે વસતી જે છે એ સભ્યતાઓ, પ્રાચીન સંસ્કૃતિઓ જે છે એ વિકસી છે। તો હું કામ ભાઈ નદી કિનારે વિકસી? કારણ કે પાણીની માણસને રોજ એક એક પળે જરૂર પડે છે। અત્યારે ભાદરવા માસનો તડકો છે, તો આપણે પણ નદી ગોતીએ છીએ, સારું એવું જે છે એ આપણા માટે બેટર લાગે, આપણને જે છે એ મજા આવે એવા સ્થળે પહોંચીએ છીએ, ખાસ કરીને તો બપોરે। બરાબર, કારણ કે આપણે જે છે એ સારો એવો નદીઓ ગોતીએ, હું કામ? તો કે આપણને જે છે ગરમી થાય છે, આપણે જે છે એ નાવા માટે। બરાબર, તો એ પહેલાં જે છે એક આપણે વાત કરવાની છે નદીઓની, નદીઓની વાત કરીએ મિત્રો, તો નદીઓ જે છે એને ભારતમાં માતા તરીકે ઉપમા મળેલી છે, નદીઓ જે છે એ પૂંજાય છે, નદીઓ જે છે આપણી માતા તરીકે જે છે આપણે એને ઓળખીએ છીએ, નદીઓનું આપ પહેલું એક જે છે એ જળ બસાવો જીવન વિશે બસાવો। બરાબર છે, જે એવા સ્ટેટમેન્ટ ઘણા બધા આપણી પાસે, તો ભાઈ એક મસ્ત મજાની કુદરતે જે છે સાયકલ બનાવી છે, કે કેવી સાયકલ? તો કે આ સૂર્યના કિરણો છે, આ સૂર્ય છે, બરાબર, આ જે સૂર્ય છે એમના કિરણો જે છે એ સીધા આ દરિયાના પાણી ઉપર પડે છે। ક્યાં પડે છે ભાઈ? તો કે દરિયાના પાણી ઉપર, સૂર્યના કિરણો જે છે એ સીધા દરિયાના પાણી ઉપર બને પડે છે, અને દરિયાના પાણી ઉપર જે છે એ કેવું થાય છે, તો કે ગરમ વાતાવરણ બને છે, ગરમ વાતાવરણ બને છે, અને એમાં ભેજ જે છે એ શું થાય છે, તો કે ઉમેરાય છે। તો ગરમ ભેજવાળા પવનો જે છે એ ગરમીમાં ખાસ કરીને દરિયા ઉપર જે છે શું હોય, તો કે ભેજવાળા ગરમ પવન હોય, તો ગરમ પ્લસ ભેજ
બરાબર ગરમ ભેજવાળા પવનો જે છે બરાબર તમે જો સા છે દૂધ છે એને ગરમ કરો તો ઉફાળો તો ઉપર જ આવે ને કોઈ માણસ છે એની હળી કરો અને એ જે છે એ ગરમ થાય તો એનો ઉફાળો ક્યાં આવે એનો ઉફાળો ઉપર આવે પણ ઉફાળો જે છે એ કંઈ કાયમ માટે નથી રહેતો ઘડીક પૂરતું રહે મતલબમાં કોઈ માણસ ગરમ છો હોય બરાબર છે મગજ હલી ગયો તો એ ગરમ ન રહે અમુક એવો સમય આવે તો એને ઠરવું જ પડે બરાબર છે હવા નીકળી જાય બરાબર હવા ઉતરી જાય એટલે જે છે શું થાય તો કે ઠરી જાય તો આ ગરમ ભેજવાળા પવનો છે એ ઉપર જાય છે ત્યારે શું થાય છે ભાઈ ઠરે છે એ જે છે એ ઠરે છે એટલે મસ્ત મજાનું એક શું બને છે વાદળ બને છે બરાબર છે તો આ સૂર્યના સીધા કિરણો દરિયાના પાણી પર પડે છે અને આ પાણીમાંથી જે છે ગરમ ભેજવાળા જે પવનો છે બરાબર એ જે છે એ ઉફાળા સ્વરૂપે વરાળ સ્વરૂપે જે છે એ ઉપર જાય છે અને ન્યા જે છે એ ઉપર જાય છે એટલે શું થાય છે ભાઈ તો કે ઠરે છે એટલે શું બને છે વાદળ બને છે અને વાદળ જે છે એ વરસે છે વાદળ જે છે એ વરસે છે વાદળ જે છે એ વરસે છે અને વાદળ વરસી વરસાદનું પાણી ઝરણા સ્વરૂપે એકઠું થઈ અને એની નદી બને છે અને ગમે તે નદી હોય એને ક્યાંક ને ક્યાંક દરિયામાં શું કરવું પડે ભાઈ વિસલિત પામવું પડે દરિયામાં ઠલવાવું જ પડે આ કુદરતનો નિયમ છે જો આ નદી જે છે એ દરિયામાં ન આવતી હોય તો ભાઈ સૂર્યના કિરણો દરિયા ઉપર દરિયાના પાણી ઉપર પડ્યા રહે અને આ પાણી જે છે બાષ્પીભવન સ્વરૂપે વાદળા બને બરાબર છે અને વરસે અને આ નદીઓ બીજે ક્યાંક જતી રહી ફરી એવું થાય કે દરિયાના પાણી જે છે એ વરાળ સ્વરૂપે ઉપર જાય અને જે છે વરસાદ થાય તો એક એવો સમય આવે કે દરિયામાં શું થાય ભાઈ તો કે પાણી ન રહે બરાબર છે એટલા માટે આ કુદરતની મસ્ત મજાની શું છે એક સિસ્ટમ છે એક સાયકલ છે કે સૂર્યના કિરણો જે ઘણા તેમ કે સાહેબ સૂર્યના કિરણો તો મારા ઘર ઉપર પડે ભાઈ મારા ઘર ઉપર પડે બરાબર છે એટલે એવું નહીં વિચારતા પણ આ સૂર્યના જે સીધા કિરણો છે એ ક્યાં પડે છે તો કે આ દરિયાના પાણી ઉપર જે છે સૂર્યના સીધા કિરણો પડે છે અને આમાં જે છે ગરમી અને ભેજ જે છે ગરમી અને ભેજવાળું વાતાવરણ બને અને એક આ જે છે બાષ્પીભવન તરીકે બાષ્પીભવન સ્વરૂપે જે છે બરાબર છે જે ઉપર જાય છે વરાળ સ્વરૂપે જે છે એ જે છે ઉપર જાય અને આ જે છે વાદળ બને છે વાદળને કહેવાય છે ઘનીભવનની પૂરક ઘટના કહી તો બાષ્પીભવનની પૂરક ઘટના કહી તો ઘનીભવન બરાબર છે તો બાષ્પીભવન સ્વરૂપે જે વરાળ થઈને જે છે એ ઉપર ગયા અને એક સમય એવો આવે કે એને ઠરવું પડે બરાબર છે અને ઠરે એને જે છે એ વાદળ બને એને કહેવાય ઘનીભવન અને પછી જે છે એ આ પાછા જે છે એ વાદળો જે છે એ વરસે છે અને આ નદી સ્વરૂપે જે છે ઝરણા સ્વરૂપે નદીમાં આવેલું એકઠું થયેલું પાણીથી આ નદી બની અને આ નદી જે છે કાંઈક ને ક્યાંક દરિયામાં ઠલવાય છે તો આ જે છે એક કુદરતની સિસ્ટમ છે આવી રીતે જે છે નદીઓ દરિયામાં ઠલવાય છે દરિયાનું જે છે પાણી જે છે ગરમી અને ભેજ સ્વરૂપે જે છે બાષ્પીભવન થાય અને બાષ્પીભવન જે છે થયેલું હોય એ ઠરે એટલે ઘનીભવન સ્વરૂપે જે છે એ વાદળો બને અને વાદળ જે છે એ વરસે છે અને અલગ અલગ જે છે એ ઝરણા સ્વરૂપે નદી બને છે અને નદી ફરીવાર દરિયામાં ઠલવાય છે આ એક કુદરતની મસ્ત મજાની સિસ્ટમ છે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે નદીઓ બરાબર છે જે નદીઓ દરિયામાં વિસલિત થતી નથી મતલબમાં દરિયામાં ઠલવાતી નથી એવી નદીને કહેવાય છે કુવારિકા પણ કેવી કુવારિકા ભૂગોળમાં શબ્દ છે અંતઃસ્થ કુવારિકા નદીઓ આપણે ખાસ કરીને બનાસ સરસ્વતીને રૂપેણ છે બરાબર છે બનાસ સરસ્વતી અને રૂપે
बनास सरस्वती ने रूपेण आ तण नदी से बसरू बराबर है उत्तर गुजरात में थी जैसे कच्छना नाना रण में आए अने कच्छना नाना रण में जैसे यूँ करे छे तो के समय जैसे बराबर ई दरिया ने मळती नथी एटले ई कुवारी रहे छे अने आपणे भूगोल में कहवाय छे अंतःस्थ कुवारिका नदीओ बराबर छे। सौराष्ट्र में पण आवी तण नदी छे MBF मच्छू ब्राह्मणी अने फालकू आ त्रण नदी दरिया में जैसी ठलवाती नहीं एटले केवी कहेवाय छे कुवारिका नदी कहेवाय छे। तो मित्रों आ आज सीस्टम छे बराबर छे आ सीस्टम स्वरूपे आ कुदरते मस्त मजानी एक साइकल बनावी छे बराबर ई स्वरूपे जैसे ई नदीओनुं सर्जन थाय छे बराबर। હવે આજે છે આપણે આજના લેક્ચરમાં નદીઓની બેઝિક માહિતી મેળવીએ છીએ બરાબર છે। આવતા લેક્ચરમાં આપણે નદીઓ વિશે જે છે એ વધારે વાત કરીશું બરાબર। અલગ અલગ નદીઓને આપણે જે છે એક એક નદીઓની વાત કરીશું। આજે ફક્ત બેઝિક માહિતી આપણે જે છે શરૂ કરી છે નદીઓના પ્રકારો। મિત્રો જે છે નદીના પ્રકારો तो नदीना प्रकारों जे से नदीना प्रकारों से वृक्षाकार बीजू से पंखाकार तीजू से काटखूणे सेदती अथवा समांतर अने चौथू से त्रिज्याकार बराबर से। तो नदीओना प्रकार से वृक्षाकार पंखाकार काटखूणे सेदती एटले के समांतर नदीओ पछी त्रिज्याकार बराबर। आज नदीओना प्रकार से तो भाई हूँ से वृक्षाकार तो के एक मुख्य नदी से आ एक मुख्य नदी वह से बराबर। दाखला तरीके उदाहरण तरीके अपने बेस्ट उदाहरण लिए गंगा तो गंगा नदी तंत्र से ई वृक्षाकार से। केम वृक्षाकार भाई तो के एक मुख्य नदी से दाखला तरीके आ गंगा नदी है बराबर से तो एने जैसे घनी बधी नदीओ हूँ करे से भाई घनी बधी नदीओ मळे से घनी बधी नदीओ जैसे ई एनु पाणी जैसे मुख्य नदी में ठलवे से एवी नदीओ ने वृक्षाकार नदीओ कहवाई। पंखाकार नदीओ केवी कहवाई भाई तो के बे जैसे पर्वतों की श्रेणी है बराबर। आ पर्वतो से आ बाजू पर्वतो से आ बे पर्वतोमांथी झरणा स्वरूपे जैसे ई पाणी आवे छे अने आ मैदान में मुख्य नदी में जैसे ई भळे छे आने पंखाकार कहेवाय। तो के बे बाजू टेकरीओ होय उसाणवाळो विस्तार होय ढोळाववाळो विस्तार होय त्यांथी झरणा स्वरूपे मुख्य नदी में जैसे मैदान स्वरूपे वहे छे आवी नदीओने पंखाकार कहेवाय। काटखूणे सेदती अथवा समांतर ઉદાહરણ તરીકે કચ્છનું નદીતંત્ર ભાઈ કેમ કચ્છનું નદીતંત્ર તો કે એકબીજાને કાટખૂણે સેદે છે જો આવી રીતે જે છે નદીઓ વહે છે બરાબર છે આવી રીતે જે છે નદીઓ ભળતી હોય એને જે છે એ કાટખૂણે વહેતી નદીઓ કહેવાય બરાબર છે। તો એકબીજાને સમાંતર અથવા કાટખૂણે સેદતી નદીઓ જે છે કચ્છનું નદીતંત્ર। ત્રિજ્યાકાર નદીઓ એટલે ઉદાહરણ તરીકે આપણું સૌરાષ્ટ્રનું નદીતંત્ર। કઈ રીતના સૌરાષ્ટ્રનું નદીતંત્ર તો કે હું તમને જે છે એક સૌરાષ્ટ્ર વિસ્તાર દોરીને સમજાવું બરાબર તો કે આ આપણો જે છે સૌરાષ્ટ્ર વિસ્તાર છે બરાબર આ આપણું સૌરાષ્ટ્ર વિસ્તાર છે બરાબર। અહીંયા દેવભૂમિ દ્વારકા છે આપણું ભાવનગર છે અમરેલી છે અહીંયા ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે પછી અહીંયા જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદ છે અને અહીંયા વચ્ચે આવેલું છે રાજકોટ સૌરાષ્ટ્રના 11 જિલ્લા। તો 11 જિલ્લામાં અહીંયા જે છે રાજકોટ આવેલું છે આ રાજકોટમાં જે છે એ આનંદપુરની ટેકરીઓ આવેલી છે આનંદપુરની ટેકરીઓ સરદારની ટેકરીઓ એમાંથી સાયકલના પૈડાના આરાની જેમ બરાબર છે ત્રિજ્યાકાર સ્વરૂપે જે છે અલગ અલગ દિશામાં નદીઓ જે છે એ વહે છે
બરોબર પોતાના ઉદ્ભવ સ્થાનેથી પોતાના ઉદ્ભવ સ્થાનેથી કેન્દ્ર ત્યાગીને આગળ અલગ અલગ દિશામાં વહે તેને ત્રિજ્યા કારણ દેવો કહેવાય તો જો આ રાજકોટની આનંદપુરની ટેકરીઓ હશે એમાંથી ઉદ્ભવી પોતાનું કેન્દ્રનો ત્યાગ કરી અલગ અલગ દિશામાં જે છે એ નદીઓ વહે છે એટલે આવી નદીઓને કેવી કહેવાય ત્રિજ્યાકાર નદીઓ કહેવાય કેવી કહેવાય ભાઈ તો કે ત્રિજ્યાકાર નદીઓ કહેવાય બરાબર છે તો આ જે છે નદીઓના પ્રકાર હતા હવે ભાઈ કોને કહેવાય કાયમી નદી કોને કહેવાય હંગામી નદી અને કોને કહેવાય અલ્પજીવી નદીઓ એ પહેલાં મારે તમને વાત કરવી છે ગુજરાતમાં નદીઓ ગુજરાતમાં કુલ ગુજરાતમાં 185 નદીઓ છે 185 નદીઓ છે બરાબર છે તો તમને એવું થશે કે સાહેબ મારા ગામનું જે છે એ હડમતાળું આમાં ગણાઈ ગયું તો ભાઈ એ ન ગણાય બરાબર છે મોટી મોટી નદીઓની વાત થાય છે બરાબર જે બુકમાં સોપડે સડેલી નદીઓ છે બરાબર છે એવી નદીઓની વાત થાય કોકે સાહેબ મારા હેઠેથી એક નેવડી નીકળી આમાં ગણાણી તો એ ન ગણાય બરાબર છે ખોટું કોઈ લગાડતા નહીં ગુજરાતમાં કુલ 185 નદીઓ છે એમાં ગુજરાતની નદીઓ આપણે સમજવી હોય તો હું જે છે એ તમને થોડોક નકશામાં લઈ જાઉં એટલે બરાબર છે તમને જે છે એ ખ્યાલ આવશે આ જે છે એ આપણો ગુજરાતનો શું છે ભાઈ નકશો છે બરાબર તમારે માની લેવાનું છે કે આ ગુજરાતનો નકશો છે તો ગુજરાતમાં આપણે નદીઓ અથવા ગુજરાતની ભૂગોળ ભણતા હોય તો મેં તમને પહેલાં કીધું હતું કે ગુજરાતને જે છે આપણે સમજવું હોય ભારતને આપણે સમજવું હોય તો નકશા દ્વારા ચાર્ટ દ્વારા સૂત્ર દ્વારા બરાબર અને ગુજરાતમાં જો ભૂગોળ કે કોઈ પણ બાબત જે છે તમારે સમજવી હોય તો પહેલાં એના ત્રણ ભાગ પાડવાના કયા કયા ભાગ તો કે કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત આવા ત્રણ ભાગ પાડવાના બરાબર છે તો ગુજરાતમાં 185 નદીઓ છે મિત્રો એમાંથી કચ્છમાં કેટલી તળ ગુજરાતમાં કેટલી સૌરાષ્ટ્રમાં કેટલી તો બધાના જે છે ડબલ ડિજિટમાં જે છે આંકડો છે બરાબર છે એમાંનો એક કોમન આંકડો તમારે યાદ રાખવાનો છે કે 7 7 7 બરાબર છે આ કોમન આંકડો છે 7 7 7 હવે જો અહીંયા એક લખવાનું અહીંયા એક લખવાનું તો બે વખત આમ તેમ થયું બરાબર છે બે વખત આમ 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 તેમ થયું તો 7 + 2 એટલે કેટલા થાય 9 9 તો આ કચ્છમાં નદીઓ છે આ છે સૌરાષ્ટ્રમાં નદીઓ અને આ છે તળ ગુજરાતમાં બરાબર છે 97 નદીઓ જે છે એ કચ્છમાં વહે છે કચ્છમાં 97 નદીઓ વહે છે સૌરાષ્ટ્રમાં જે છે એ 71 નદીઓ વહે છે તળ ગુજરાતમાં 17 નદીઓ વહે છે બરાબર છે ત્રણેયમાં એક આંકડો છે કોમન કયો તો કે 7 હવે તમને એમ થાય કે સાહેબ તમને ભણાવવું ગમતું નથી અવડામતા કચ્છમાં 97 નદીઓ રણ પ્રદેશમાં 97 નદીઓ કોઈ દેનો હોય હાલો અમરનગર એક ઠોકી કાનફળામાં તમને એમ થતું છે મિત્રો છે છે બરાબર 97 નદીઓ છે તમે ઉનાળામાં કચ્છમાં જાઓ અને કહો કે નદી ક્યાં છે નદી ક્યાં છે મારે નદી જોવી છે 97 નદીઓ ક્યાં છે તો નહીં દેખાય ઉનાળામાં કચ્છમાં નદીઓ નહીં દેખાય હું કામ નહીં દેખાય તો કચ્છમાં નદીઓ છે એ કેવી છે ભાઈ અલ્પજીવી નદીઓ છે અલ્પજીવી નદીઓ છે બરાબર છે અલ્પજીવી નદીઓ છે કચ્છમાં કેમ અલ્પજીવી તો યાદ રાખજો મિત્રો અલ્પજીવી નદીઓ એટલે એવી નદીઓ કે ફક્ત ચોમાસા પૂરતી તમને દેખાય બરાબર જોવા મળે ક્યારે તો કે ફક્ત ચોમાસા પૂરતી જે નદીઓ જોવા મળે એ કઈ છે અલ્પજીવી જેવો શિયાળો શરૂ થયો અને ઉનાળો આવ્યો બરાબર છે તો ત્યાં જે છે નદીઓનું નામ નિશાન ન હોય
ફક્ત રણ પ્રદેશ દેખાય તમને, બરાબર છે? તો આ કચ્છમાં જે નદીઓ છે એ અલ્પજીવી છે, બરાબર છે? સૌરાષ્ટ્રમાં જે નદીઓ છે, સૌરાષ્ટ્રમાં જે નદીઓ છે એ છે હંગામી નદીઓ, હંગામી, બરાબર છે? હંગામી નદીઓ છે. કેમ હંગામી ભાઈ? તો કે ચોમાસે જે છે એ સરસ મજાની બે કાંઠે વહેતી નદી હોય, એ ઉનાળો આવે ત્યારે હાવ જે છે એ નદી હુંકાઈ ન જતી, પણ એનો જથ્થો, એનો પ્રવાહ હાંકડો થઈ જાય, બરાબર છે? દાખલા તરીકે આવી રીતે જે છે નદી વહે છે, બે કાંઠે વહે છે, બરાબર છે? પણ ઉનાળામાં જે છે આ નદી એનો પ્રવાહ જે છે એ સંકોચી લે. તમને ખબર જ છે કે ઉનાળામાં જે છે, બરાબર, ગરમીમાં આપણે બધા જે છે ગરમ તો થઈ જ જાય, બરાબર, આપણે બધા સંકોચાઈ જાય, એવી રીતે આ જે છે ઉનાળામાં એનો પ્રવાહ જે છે એ સંકોચાઈ જાય, એટલે આ જે છે આ પ્રવાહ છે એ ઉનાળા દરમિયાન જે છે એ શું થાય છે તો સાંકડો થઈ જાય છે. એટલા માટે એને હંગામી નદી કહેવાય. હાવ હુંકાઈ નથી જતી, આપણે હુંકાઈ જાય છે ભાઈ. પણ મોટી નદી જે સૌરાષ્ટ્રની છે, બરાબર, એ જે છે એનો પ્રવાહ કેવો ઉનાળામાં થઈ જાય છે, સાંકડો થઈ જાય છે. અને જેવું ચોમાસું આવે એટલે પાછી બે કાંઠે ખળખળાટ વહેવા લાગે છે, તો એવી નદીને હંગામી નદી કહેવાય. પણ વાત કરવી છે આ તળ ગુજરાતની, ખાલી 17 નદીઓ છે આમાં, તળ ગુજરાતમાં ખાલી 17 નદીઓ છે. પણ તમને ખબર છે કે નર્મદા ક્યારેય સુકાણી નથી, તાપી ક્યારેય સુકાણી નથી, બરાબર છે? તો આ નદીઓ કેવી બારમાસી નદીઓ કહેવાય ભાઈ, બારમાસી નદીઓ. ભલે રહી 17, બરાબર છે? તમને થાય કે આ સાહેબ તળ ગુજરાતમાં 17 કીધું ને કસમાં 97 કીધું, કસમાં રણ પ્રદેશ સિવાય કાંઈ નથી, અને તળ ગુજરાતમાં 17 નદી ખાલી કીધી, ત્યાં કેટલો ફળદ્રુપ પ્રદેશ છે, કેટલા જંગલો છે, 17 નદી થોડી હોય આટલા બધા વિસ્તારમાં. સે ભાઈ 17 નદી છે પણ બારમાસી છે, બરાબર છે? એને ઉનાળા કે ચોમાસા શાળા કાંઈ લેવા દેવા નહીં. હા, પણ વરસાદ થવો જોઈએ ભાઈ, બરાબર છે? વરસાદ થઈ જાય, બાપાની દયાથી વરસાદ થઈ જાય. અત્યારે તમને એમ થતું છે કે આ જા વરસાદ કરે, માણસ સ્વાર્થી છે, બરાબર છે? જ્યારે 1.5 મહિનો એક સતત વરસાદ પડ્યો તો બધા પ્રાર્થના કરે, ઘણા એક માનતાય કરી છે, હે ભગવાન અમારી સિંગ, અમારી મગફળી, અમારો કપા હાવ જે છે એ બગાડી નાખ્યો, ખડમાં ભેળાઈ ગયો, બહુ ઘાસ ઉગી નીકળ્યું, બરાબર. તો ત્યારે તમને વાંધો હતો, હવે 1 મહિનાથી વરસાદ નથી, હે ભગવાન અમે આમનમ હાવ માયકાંગલા થઈ ગયા છીએ, અમારા મોલાતને કેમ ફુવારા, અમે હવે કેટલા ફેરવશું, થાકી ગયા છીએ. તો માણાને કાંઈ પોગાતું નથી, બરાબર છે? ભગવાને જે છે એ તમારી ધીરજ ખૂટી ગઈ, બરાબર છે? એ ભગવાને પણ જોયું. એવી રીતે આ બારમાસી નદી છે, આપણને જે છે એ ભગવાનને બનાવ્યા, પણ હવે આપણે ભગવાનને બનાવીએ છીએ, બરાબર છે? જ્યારે વધી જાય ત્યારે 2 ફૂટ જે છે એ કેવા લે, ઉપર આલી, આગળ આવે વાત, બરાબર છે? તો તળ ગુજરાતમાં 17 નદીઓ છે પણ કેવી છે, બારમાસી છે, કાયમી નદીઓ છે, બરાબર છે? કચ્છમાં 97 નદી છે, કચ્છમાં કેટલી નદી છે ભાઈ, 97 નદી છે, જે અલ્પજીવી નદી છે, બરાબર, ચોમાસા પૂરતી જે છે જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં જે છે એ 71 નદીઓ હંગામી છે, બરાબર છે? જે ઉનાળામાં જે છે એનું વહેણ છે, બરાબર છે, એનો પ્રવાહ છે એ કેવો થાય છે, સંકોચાઈ જાય છે, સાંકડો થઈ જાય છે. પણ તળ ગુજરાતમાં જે છે એ 12 માસ, બરાબર છે, ખળખળ ખળખળ વહેતી બે કાંઠે નદીઓ હોય, એટલે આ જ પ્રદેશ છે એ ફળદ્રુપ એટલા માટે છે, બરાબર છે? તો એવી રીતે ગુજરાતમાં કુલ 185 નદીઓ છે. મિત્રો, આપણે નદીતંત્રની શરૂઆત કરીએ, બરાબર, એ પહેલાં ગુજરાતની નદીઓની વાત કરીએ, એ પહેલાં ભારતની નદીઓ જે છે આપણે સમજવી જોઈએ. ભારતનું નદીતંત્ર જો આપણને સમજાઈ જાય, બરાબર, એટલે ગુજરાતનું નદીતંત્ર આપણને સમજાઈ જાય, બરાબર છે? મસ્ત મજાની આપણે વાત કરવાની છે ભારતનું નદીતંત્ર. અત્યારે આપણે બેઝિક માહિતી જે છે ભારતનું
नदी तंत्र। ભારતનું નદી તંત્ર, બરાબર, ભારતનું નદી તંત્ર જે છે, હાલો કોમેન્ટ કરો મિત્રો બધા ફટાફટ, તમને મારો અવાજ તો આવે છે, તમને સમજાય છે, હાલો કોમેન્ટ કરો ફટાફટ બાપા સીતારામભાઈ, હાલો। તો ભારતનું નદી તંત્ર આપણે સમજવું હોય તો ભારતને આપણે જે છે એ બે ભાગમાં વહેંચવું પડે, બરાબર છે। એક છે હિમાલયની નદીઓ, હિમાલયની નદીઓ આપણને સમજાય જાય એના માટે ઉત્તર ભારતની નદીઓ, ઉત્તર ભારતની નદીઓ, બરાબર, હિમાલયની નદીઓ એટલે કે ઉત્તર ભારતની નદીઓ। પછી છે દક્ષિણ ભારતની નદીઓ, દક્ષિણ ભારતની નદીઓ, બરાબર છે। ભારતના આપણે બે ભાગ પડ્યા, એક છે હિમાલયની નદીઓ, બીજું છે દક્ષિણ ભારતની એટલે કે દ્વીપકલ્પીય, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં વહેતી નદીઓ। આ જે ભારતનો દક્ષિણતમ શેડો છે, બરાબર છે, એને જે કહેવાય છે દ્વીપકલ્પીય ભારત, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, બરાબર છે। તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં કંઈક નદી આમ જતી હશે, કંઈક આમ જતી હશે, કંઈક આમ જતી હશે, કંઈક આમ જતી હશે, કંઈક આમ વહેતી હશે। આ બાજુ વહેતી નદી બંગાળની ખાડીમાં, બંગાળની ખાડીમાં, અને આ બાજુ વહેતી નદી અરબ સાગરમાં ઠલવાય છે, બરાબર છે। ભારતની, દક્ષિણ ભારતની નદીઓ છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની નદીઓ છે, એ આ જે છે પૂર્વ સાઈડ, બરાબર છે, પૂર્વ સાઈડ વહે છે। દક્ષિણ ભારતમાં જે નદીઓ પૂર્વ સાઈડ વહે છે એ નદીઓ બંગાળની ખાડીમાં ઠલવાય છે, અને જે નદીઓ પશ્ચિમ સાઈડ આવે છે, બરાબર, પશ્ચિમ તરફ જે છે એનો પ્રવાહ આગળ વધારે છે એ અરબ સાગરમાં ઠલવા છે, અરબ સાગરમાં વિસ્તૃત થશે, અરબ સાગરમાં તેનો અંત આવશે, બરાબર છે। તો આવી જે નદીઓ છે એ દક્ષિણ ભારતમાં વહે છે। હિમાલયની નદીઓ, હિમાલયની નદીઓની વાત કરીએ મિત્રો તો હિમાલયની નદીમાં આપણે ત્રણ નદી તંત્ર જોવા પડે। નદી તંત્ર તો તમને ખબર છે કે એક મુખ્ય નદીમાં ઘણી બધી જે નદીઓ છે એ આ મુખ્ય નદીની સહાયક બને, એટલે કે મુખ્ય નદી એક વહે છે એમાં બીજી નદીઓ જે છે એ પોતાનું શું કરે છે ભાઈ, તો કે પાણી ઠલવે છે, બરાબર છે। આ મુખ્ય નદી છે એમાં આ નદી, આ નદી, આ નદી જે છે એ પોતાના પાણી, બરાબર, ઠલવે છે, એટલે એને નદી તંત્ર કહેવાય। એક નદી વહેતી હોય તો એને કહેવાય મુખ્ય નદી। તો હિમાલયની નદીઓની વાત કરીએ ભાઈ તો આપણે જોવું પડે પહેલાં ગંગા નદી તંત્ર, ગંગા નદી તંત્ર, બીજી વાત કરવી પડે બ્રહ્મપુત્રા નદી તંત્ર, અને ત્રીજું જે છે એ સિંધુ નદી તંત્ર, સિંધુ નદી તંત્ર, બરાબર છે। ગંગા નદી તંત્ર, બ્રહ્મપુત્રા નદી તંત્ર અને સિંધુ નદી તંત્ર, બરાબર છે। તો આ હિમાલયમાંથી વહેતી, બરાબર છે, અલગ અલગ નદીઓ છે એ આ ત્રણ નદીમાં મળે છે, આ ત્રણ મુખ્ય નદીઓમાં મળે છે, એટલે જે છે એને નદી તંત્ર કહેવાય, બરાબર છે, અપવાહા તંત્ર અથવા નદી તંત્ર। અને દક્ષિણ ભારતમાં જે નદીઓ વહે છે, બરાબર છે, દક્ષિણ ભારતમાં જે નદીઓ વહે છે એ જે છે તમને હમણાં જે મેં કીધું એમ, બરાબર, પશ્ચિમ તરફ, પશ્ચિમ તરફ વહેતી નદી છે એનો અંત જે છે ક્યાં થાય ભાઈ, અરબ સાગરમાં થાય,
અને પૂર્વ તરફ વહેતી નદી છે। પૂર્વ તરફ વહેતી નદીઓ છે એમનો અંત જે છે એ ક્યાં થાય ભાઈ, એમનો અંત ક્યાં થશે? તો એનો અંત થાય બંગાળની ખાડીમાં। બંગાળની ખાડીમાં ગંગા નદી તંત્રની વાત કરવી હોય બરોબર છે તો ભારતની સૌથી લાંબી નદી, ભારતની પવિત્ર નદી એટલે ગંગા નદી, અને આ ગંગા નદીની લંબાઈ છે 25 કિલોમીટર। કેટલી છે? 2525 કિલોમીટર બરોબર છે, 2525 કિલોમીટર। જ્યારે બ્રહ્મપુત્રા નદીની વાત કરવી હોય તો એની લંબાઈ છે 2900 કિલોમીટર। બ્રહ્મપુત્રા જે ભારતની સૌથી મોટી નદી એની લંબાઈ છે 2900 કિલોમીટર। ભારતની સૌથી લાંબી નદી એની લંબાઈ છે 25 કિલોમીટર। તો તમને થાય કે સાહેબ પી જો લાગે, ગંગા નદી છે એની 25 કિલોમીટર લંબાઈ છે તો એને લાંબી કે, આ બ્રહ્મપુત્રા છે એની 2900 કિલોમીટર છે તો એને મોટી કે, આવું કે? તો મિત્રો આ ગંગા નદી છે ને એ ભારતમાંથી ઉદ્ભવે છે અને 4 રાજ્યોમાં જે છે એ વહે છે, 4 રાજ્યોમાં વહે છે। બ્રહ્મપુત્રા કરતાં આ નદી જે છે એ હાકડી છે બરાબર છે। બ્રહ્મપુત્રા નદી છે એનો પ્રવાહ વિશાળ છે બરાબર, મોટા જથ્થામાં બરાબર પખથા પટામાં એ વહે છે, એટલા માટે બ્રહ્મપુત્રા નદીને શું કહેવાય, મોટી કહેવાય। પણ આ 2900 કિલોમીટર ભારતમાં નથી વહેતી, ભારતમાં ફક્ત 916 કિલોમીટર વહે છે, 916 કિલોમીટર। ટ્રાન્સ હિમાલયની 4 શ્રેણીઓ છે, 4 શ્રેણી જે છે એમાં એક શ્રેણી છે કૈલાસ શ્રેણી, અને કૈલાસ શ્રેણીના પૂર્વમાં આવેલું છે સેમયાંગ ડુંગ ગ્લેશિયર, અને આ સેમયાંગ ડુંગ ગ્લેશિયરમાંથી ઉદ્ભવતી આ બ્રહ્મપુત્રા નદી, અને બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં કહેવાય છે છાંગપો, છાંગપો એટલે પવિત્ર કરવું બરાબર છે। આ બ્રહ્મપુત્રા નદી જે છે એના સેમયાંગ ડુંગ ગ્લેશિયરમાંથી ઉદ્ભવે છે ત્યારે એનું નામ બ્રહ્મપુત્રા નથી હોતું, બ્રહ્મપુત્રા તો ભારતમાં પ્રવેશે છે, ભારતમાં યુ આકાર લઈ અને નામસાબરવા પર્વત થઈ જે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે આ નદી બ્રહ્મપુત્રા નદી છે, એને દિબાંગ અથવા દિહાંગ નદી કહેવાય છે બરાબર છે। પણ જેવી આ નદી છે એમને સુબનસિરી નદી જે મળે છે, સુબનસિરી નદી મળી અને પછી આ નદીને બ્રહ્મપુત્રા નદી કહેવાય છે। બ્રહ્મપુત્રા નદીમાં જોશું સિંધુ નદી બરાબર છે, તો સિંધુ નદી છે બરાબર છે એમની લંબાઈ છે 2888 કિલોમીટર, 2880 કિલોમીટર, 2880 કિલોમીટર સિંધુ નદીની લંબાઈ છે। મેં તમને વાત કરી ટ્રાન્સ હિમાલયની 4 શ્રેણી, એમાંની એક શ્રેણી તિબેટમાં આવેલી છે એ છે કૈલાસ શ્રેણી, કૈલાસ શ્રેણીમાં આવેલું છે માનસરોવર, અને માનસરોવરના પૂર્વમાં આવેલું છે બોખુરસુ ગ્લેશિયર, બોખુરસુ બરાબર છે, બોખુરસુ જે બોખુરસુ ગ્લેશિયર છે બરાબર, માનસરોવરના પશ્ચિમ બાજુ આવેલું છે બોખુરસુ ગ્લેશિયર, અને આ બોખુરસુ ગ્લેશિયરમાંથી આ સિંધુ નદી જે છે એ વહે છે અને ભારતમાં જે છે એ લદ્દાખમાં પ્રવેશ કરે છે, પશ્ચિમ સાઈડ વહે છે બરાબર છે, જો આવી રીતે જે છે એ આપણો આ જે છે આપણો જમ્મુ કાશ્મીરનો ભાગ છે બરાબર, આ આપણું જમ્મુ કાશ્મીર છે એમાં જે છે એ અહીંયા જે છે એ કૈલાસ શ્રેણી આવેલી છે, ટ્રાન્સ હિમાલયની 4 શ્રેણી, એક છે જાસ્કર શ્રેણી, એક છે લદ્દાખ શ્રેણી, અહીંયા છે જાસ્કર શ્રેણી, અહીંયા છે લદ્દાખ શ્રેણી, અને અહીંયા છે કારાકોરમ શ્રેણી, અને અહીંયા છે કૈલાસ શ્રેણી બરાબર। તો
ट्रांस हिमालयनी चार श्रेणीओ पैकी आ तिबेट में आवेली से कैलाश श्रेणी और कैलाश श्रेणी में विश्वनु पवित्र जैसे सरोवर से इसे मानसरोवर अने मानसरोवर नी पश्चिम बाजू आवेलू छे बोखुरसू ग्लेशियर अने बोखुरसू ग्लेशियर माथी निकलती सिंधु नदी जैसे ई जास्कर श्रेणी अने लद्दाख श्रेणी ने अलग करी अने जैसे पीओके में थई अने पाकिस्तान में प्रवेश करे से बराबर से सिंधु नदी तंत्र की बात करशू आवता लेक्चर में बराबर। तो आनी लंबाई जैसे 2880 किलोमीटर से बराबर 2880 किलोमीटर से परंतु जैसे भारत में थी आ 2880 किलोमीटर से एमां भारत में जैसे 800.75 किलोमीटर जैसे ही वह बराबर से सिंधु नदी की संधि 1960 बराबर बहु मस्त मजानू छू डखा से आप जैसे सिंधु नदी की बात करशू हूँ पाकिस्तान ना डखा से हूँ पाकिस्तान ने पेट में दुखे बराबर से आ नदी पर आप डेम बनावी तो पाकिस्तान वाला महीनों महीनों दी हूता नहीं बराबर एने एटलू बधुँ तो हूँ पेट में दुखत हो आप सिंधु नदी तंत्र की बात करशू त्यारे पाकिस्तान पेट ना दुखावो एनी बात करशू सिंधु नदी की संधि 1960 मुजब। तो आ 2880 किलोमीटर है एमाथी भारत में 800.75 किलोमीटर वह से पण यूनिवर्सिटी ग्रंथ निर्माण बोर्ड नी बुक से एमा एवं बतावे छे के आ 2880 किलोमीटर से एमाथी भारत में 1114 किलोमीटर वह केटली 1114 यूनिवर्सिटी ग्रंथ निर्माण बोर्ड एम कहे कि सिंधु नदी भारत में 1114 किलोमीटर वह 1114 किलोमीटर पर अन्य बुकों में 800.75 किलोमीटर जैसे ही भारत में वह से बराबर। तो बराबर आजे ये याद रखू गंगा नदी की लंबाई 25-25 किलोमीटर से भारतना चार राज्य उत्तराखंड में थी उद्भवी उत्तर प्रदेश में गई उत्तर प्रदेश में थी बिहार में गई अने बिहार में थई अने पश्चिम बंगाल में गई अने पश्चिम बंगाल में फरक्का खाते थी आ गंगा नदी ना बे फाटा पीड़ा एमनो एक फाटो जे बंगाल ना बे भाग करे एने कहवाय हुगली नदी अने हुगली नदी किनारे आवेलू छे कलकत्ता अने हुगली जिल्ला में आवेलू छे राधानगर अने राधानगर में राजा राम मोहन राय नो जन्म थयो हतो बराबर। तो आ हुगली नदी बराबर से आ गंगा नदी है बराबर गंगा नदी भारत में वह है पश्चिम बंगाल फरक्का खाते थी बे भाग पड़े एक ने हुगली कहवाय अने एक जैसे ई गयो क्या गयो बांग्लादेश में भाग गयो बराबर ई गंगा नदी तंत्र की बात करशू त्यारे आवशे बधुं। तो भारतनु नदी तंत्र भारतना नदी तंत्र ने समझू हो तो भारतना बे भाग करवा पड़े एमानो एक हिमालयनी नदीओ अने बीजू से द्वीपकल्पीय उच्च प्रदेशनी नदीओ आ हिमालयनी नदीओ एटले उत्तर भारतनी नदी अने दक्षिण भारतनी नदीओ बराबर छे। तो हिमालयनी नदीमां आ गंगा नदी छे ई उत्तराखंडमांथी उद्भवे छे बराबर उत्तराखंडमांथी उद्भवे छे अने पूर्व तरफ जैसे वह छे बराबर अने पूर्व तरफ वहती होय तमने खबर छे के क्या एनो अंत थाय बंगाळनी खाड़ीमां थाय अने आ ब्रह्मपुत्रा नदी छे तो ब्रह्मपुत्रा नदी पण छेमयांगडोंग ग्लेशियरमांथी उद्भवे छे अने पूर्व तरफ वहे छे पूर्व तरफ वहती होय एनी अंत हमेशा बंगाळानी खाड़ीमां थतो होय। ज्यारे आ सिंधु नदी छे तो सिंधु नदी जे कैला मानसरोवर छे मानसरोवरनी पश्चिममां आवेलू बोखुरसू ग्लेशियरमांथी वहे छे पश्चिम तरफ तो पश्चिम तरफ वहती होय तो आ सिंधु नदी पाकिस्तानमां प्रवेश करी जैसे पाकिस्तानू महान बंदर कहवाय करांसी अने करांसी खाते जैसे ई क्या अंत पामे छे अरब सागर में अंत पावे छे बराबर। तो भारतनी कोई पण नदी होय बराबर से दक्षिण भारतनी नदी एवं नहीं कोई पण नदी छे ई पश्चिम तरफ वहती होय एनो अंत अरब सागर में होय अने पूर्व तरफ वहती होय एनो अंत बंगाळनी खाड़ी में होय आ वस्तु तमारे जैसे एक मगज में बेहाड़वानी छे बराबर। आ त्रण नदी तंत्र जैसे आपणे जोशू एटले भारत उत्तर भारतनी तमाम नदीओ आवी जशे अने आ जैसे वात आपणे पछी करशू बराबर छे।
હું એવી આશા રાખું છું કે તમને આ સાત સમજાણો હોય બરાબર. ગરમીનો એવો માહોલ છે કે બે કાંઠે વહેતી નદીમાં નદીને જોઈ અને ડૂબકી મારવાનું મન ભાઈ કોને ન થાય. હે ભાદરવો તડકો, હવે આપણે થોડીક આપણા ભારતમાં વહેતી મોટી નદીઓની વાત કરીએ બરાબર છે. તો એમાં જે છે ભારતની સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા છે. ભારતની સૌથી મોટી નદી છે બ્રહ્મપુત્રા બરાબર છે. તેની લંબાઈ કેટલી છે ભાઈ? 2300 કિલોમીટર છે. અને ભારતમાં કેટલી વહે છે? તો કે 916 કિલોમીટર બરાબર છે. ભારતમાં કેટલી વહે છે? તો કે 916 કિલોમીટર. બીજી વસ્તુ સિંધુ નદી બરાબર છે. સિંધુ નદીની લંબાઈ 2880 કિલોમીટર છે. હાલો ભાઈ કોમેન્ટ કરતા રહેજો બરાબર છે, એને ખબર હોય. સિંધુ નદીની લંબાઈ 2880 કિલોમીટર બરાબર છે. 2880 કિલોમીટર કુલ લંબાઈ છે. એમાંથી તમને ખબર છે કે ભારતમાં જે છે એ કેટલી વહે છે ભાઈ? તો કે 800.75 કિલોમીટર. પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની જે બુક છે એમાં 1114 કિલોમીટર જે છે એ ભારતમાં વહે છે એવું દેખાડ્યું બરાબર છે. તો આ સિંધુ નદી છે. બીજી નદીની વાત કરવી હોય તો નદી છે ગંગા નદી, જે ભારતની કેવી છે? લાંબી નદી, સૌથી લાંબી નદી. એની લંબાઈ છે 2525 કિલોમીટર બરાબર છે. ગંગા મૈયા ભારતની સૌથી પવિત્ર નદી અને ભારતમાં સૌથી મોટું બેસિન ધરાવતી નદી. બેસિન હું છે એ પછી સમજાવું બરાબર. તો આ છે ગંગા નદી. ગંગા નદી પછી આવે છે સતલજ નદી. સતલજ નદી જે છે એ સિંધુ નદીની સહાયક નદી બને છે બરાબર છે. એ સિંધુ નદી તંત્ર જોઉં ત્યારે હું કહીશ બરાબર. આ સતલજ નદી છે એ તિબેટના રાક્ષસતાલમાંથી જે છે ઉદ્ભવે છે અને હિમાચલ પ્રદેશમાંથી પંજાબમાં પ્રવેશ કરી અને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. અને પાકિસ્તાનમાં પ્રવેશ કરે ત્યારે જે છે એ સિંધુ નદીને મળે છે. એ વાત આપણે જે છે એ પછી કરશું બરાબર છે. હાલો તો સતલજ નદીની લંબાઈ કેટલી છે? કોમેન્ટ કરીને ફટાફટ જવાબ આપો. હાલો સતલજ નદીની લંબાઈ મિત્રો છે 1500 કિલોમીટર. આ જો ક્રમમાં છે, ધ્યાન રાખજો બરાબર. ક્રમમાં છે અત્યારે જે છે માહિતી મેળવી રહ્યા છીએ. સતલજ નદી પછી બીજી કઈ નદી આવશે એની નીચે? સતલજ નદીથી ટૂંકી હોય એવી કોણ કહે છે? ભારતની સરસ, ભારતની વૃદ્ધ ગંગા નદી બરાબર છે. ભારતની વૃદ્ધ ગંગા તરીકે ઓળખાતી ગોદાવરી નદીની લંબાઈ છે 1465 કિલોમીટર. 1465 કિલોમીટર બરાબર છે. ગોદાવરીની લંબાઈ છે 1465 કિલોમીટર. ગરમી પુષ્કળ બરાબર છે. ગોદાવરી નદી પછી જો આ સતલજ નદી છે બરાબર છે,
1500 किलोमीटर एनी लंबाई छे, पण भारत में 1050 किलोमीटर वहे छे। गोदावरी नदी छे, गोदावरी नदी पछी आवे छे यमुना, अने आ यमुना नदी छे भारतनी सौथी मोटी सहायक नदी अने गंगा नदीनी सहायक बने छे, बराबर छे। यमुना नदी जे छे ई उत्तराखंडमांथी निकळे छे, पण उत्तर प्रदेश में अलाहाबाद एटले के हालनो प्रयागराज, अने आ प्रयागराज खाते जे छे यमुना नदी गंगा नदी ने मळे छे, बराबर। आनी लंबाई छे 1385 किलोमीटर। यमुना नदीनी लंबाई छे 1385 किलोमीटर। હવે આવે છે આપણી જીવાદોરી સમાન નર્મદા નદી, નર્મદા નદી, તો આ નર્મદા નદીની લંબાઈ છે 13-12 કિલોમીટર, બરાબર। તો ભારતની સૌથી મોટી નદી બ્રહ્મપુત્રા 2900 કિલોમીટર, ભારતમાં 916 કિલોમીટર વહે છે। સિંધુ નદી જે છે એની લંબાઈ છે 2880 કિલોમીટર, ભારતમાં 800.75, અને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક કહે છે કે નહીં, ભારતમાં 1114 કિલોમીટર જે છે આ સિંધુ નદી વહે છે। ગંગા નદી ભારતની સૌથી લાંબી નદી 2525 કિલોમીટર, બરાબર, 4 રાજ્યમાં વહે છે। સતલજ નદીની લંબાઈ છે કુલ 1500 કિલોમીટર છે, પણ ભારતમાં 1050 કિલોમીટર વહે છે। ગોદાવરી ભારતની વૃદ્ધ ગંગા તરીકે ઓળખાતી, જો યાદ રાખજો, ભારતની વૃદ્ધ ગંગા એટલે ગોદાવરી, પણ દક્ષિણ ભારતની ગંગા એટલે કાવેરી। વૃદ્ધ ગંગા ગોદાવરી, પણ દક્ષિણ ભારતની ગંગા એટલે કાવેરી। તો ગોદાવરી નદીની લંબાઈ છે 1465 કિલોમીટર, યમુના નદીની લંબાઈ છે 1385 કિલોમીટર, નર્મદા નદીની લંબાઈ છે 1312 કિલોમીટર, બરાબર। તો આ જે છે બેઝિક માહિતી તો આપણને બધાને ખબર હોય છે, બરાબર છે। જેને નથી ખબર, તમે તમારા મિત્રોને કેટલા ઉપયોગી થાવ છો એ અમને ખબર છે, બરાબર। જો તમે તમારા મિત્રને ઉપયોગી થવા માંગો છો, તમારા મિત્રને જે છે તમે સાસો મિત્ર માનતા હોય, અને જો તમારા મિત્રને તમે મદદ ન કરો તો એ મિત્ર શું કામનો। એટલે કહું છું કે તમારા મિત્રોને કંઈક ને કંઈક આ લેક્ચર જે છે એ શું થાય કામ આવશે, તો ફટાફટ લિંક શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો, જો મજા આવતી હોય તો। હવે હિમાલયની નદીઓની વાત કરીએ તો એમાં જે છે આપણે ત્રણ હિમાલયની નદીમાં ત્રણ નદીઓ મુખ્ય છે, એક છે ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ। આ ત્રણેય નદી તંત્ર આપણે જોવાના છે, તેમાંનું આપણે એક શરૂ કરીએ, ગંગા નદી તંત્ર, ગંગા નદી તંત્ર, બરાબર છે। તો ગંગા નદી તંત્ર જે છે ગંગા નદી તંત્રની વાત કરવી હોય મિત્રો, તો પહેલો મોઢામાંથી શબ્દ નીકળે કે ભારત દેશની સૌથી પવિત્ર અને સૌથી લાંબી નદી એટલે ગંગા, બરાબર છે। કહેવાય છે કે ગંગામાં નાહો એટલે પાપ સાફ, બરાબર છે, પણ ખૂન કરીને ગંગામાં નાહવામાં ન જવાય, બરાબર છે, પાપ વધે અમુકના। ભારત દેશમાં સૌથી મોટું નદી તંત્ર ધરાવતી નદી, સૌથી મોટું નદી તંત્ર એટલે કે એક આ મુખ્ય નદી છે ગંગા, સૌથી મોટું નદી તંત્ર એટલે કે બીજી ઘણી બધી નદીઓ આ ગંગા નદીમાં ઠલવાય છે, ગંગા નદીની બીજી ઘણી બધી સહાયક નદીઓ છે, બરાબર છે। એટલે ભારત દેશનું સૌથી વધારે નદીઓ અને સૌથી વધારે જળ ગ્રહણ કરતી નદી એટલે પણ ગંગા, બરાબર છે। અલગ અલગ નદીઓનું જે છે એ શું કરે છે, જળ ગ્રહણ કરે છે। તો સૌથી વધારે જળ ગ્રહણ કરતી અને સૌથી મોટું નદી તંત્ર ધરાવતી એટલે
गंगा नदी की लंबाई 2525 किलोमीटर से केटली से भाई 2525 किलोमीटर से गंगा नदी की लंबाई 2525 किलोमीटर से और गंगा नदी है ना भाई ये चार राज्यों में वहे कितना राज्यों में चार राज्यों में कया कया चार राज्य तो के उत्तराखंड उत्तर प्रदेश बिहार अने पश्चिम बंगाल आ चार राज्यों में जैसे ही हूँ करे से भाई तो के आ नदी जैसे ही वह से बराबर से तो उत्तराखंड में थी आ गंगा नदी से उत्तराखंड में 110 किलोमीटर वह से उत्तराखंड में 110 किलोमीटर आ गंगा नदी जैसे ही वह से तो कोई कैसे उत्तर प्रदेश में थी आ गंगा नदी केटली वह से भाई उत्तराखंड में थी 110 किलोमीटर वह से उत्तराखंड में थी केटली वह से भाई सॉरी उत्तर प्रदेश में थी केटली वह से कोई कैसे 1450 किलोमीटर उत्तराखंड में 110 किलोमीटर वह से उत्तर प्रदेश में 1450 किलोमीटर वह से बिहार में कोई कैसे केटली वह से गंगा नदी बिहार में कोई कैसे बिहार में हलो फटाफट कमेंट करो बिहार में तो बिहार में से 445 किलोमीटर वह से उत्तराखंड में 110 किलोमीटर उत्तर प्रदेश में 1450 किलोमीटर ने बिहार में 445 किलोमीटर हवे बाकी रू बराबर से हवे जे बाकी रू हूँ केटलू बाकी रू भाई पश्चिम बंगाल में केटली नदी वहे से केटला किलोमीटर वहे से आ नदी पश्चिम बंगाल में वहे से 520 किलोमीटर पश्चिम बंगाल में 520 किलोमीटर आ नदी वहे से बराबर से उत्तराखंड में 110 किलोमीटर उत्तर प्रदेश में 1450 किलोमीटर बिहार में 445 किलोमीटर अने 520 किलोमीटर पश्चिम बंगाल में वहे से बराबर से तो आ चार राज्यों में आ गंगा नदी वहे से भाई क्या थी निकले से आमा कया राज्य में निकले से अने सेलू क्यूँ राज्य से क्रम में से बराबर से उत्तराखंड में आ नदी उद्भवे उत्तर प्रदेश में जाए उत्तर प्रदेश थी बिहार में जाए बिहार में 445 किलोमीटर आ नदी वहे से 445 किलोमीटर वही अने पश्चिम बंगाल में प्रवेश करे से पश्चिम बंगाल में प्रवेश करे से त्यारे पश्चिम बंगाल में 520 किलोमीटर आ गंगा नदी वहे से अने पश्चिम बंगाल थी बे फरक्का खाते थी बे भागला पड़े से एक हुगली अने बीजू जैसे ही पाकिस्तान वाला सॉरी बांग्लादेश में बांग्लादेश ने पण पूर्व पाकिस्तान कहेवाय तो बांग्लादेश में पछी आ गंगा नदी नो बीजो फाटो छे ई जाय छे बराबर छे जे बांग्लादेश में आ गंगा नदी जो भाग जो एने पद्मा कहवाय बराबर से बांग्लादेश में पद्मा कहवाय कोने तो के गंगा नदी ने आ चार राज्यों में आ गंगा नदी वहे से सौथी वधारे उत्तर प्रदेश में गंगा नदी जैसे वहे से उत्तर प्रदेश में सौथी वधारे वहन आ गंगा नदी धरावे से बराबर सौथी वधारे प्रवाह उत्तर प्रदेश में धरावे से अने सौथी ओछो प्रवाह से उत्तराखंड में सौथी ओछो प्रवाह से उत्तराखंड में बराबर से तो आ वात करी आपणे चार राज्यों में बराबर से चार राज्यों पर पैकी सौथी वधारे उत्तराखंड में अने सौथी ओछू उत्तर प्रदेश सौथी ओछू उत्तराखंड આવું હું જે ભણાવતો હતો ને તો એક મિત્ર કે સાહેબ તમે ના ગણવાઈ જતા તમે માપવા જા ખોટે ખોટા હાલી નીકળાય કે અમારે તે કે મગજમાં રાખવાનું ગરમ થઈ ગયો અમુક કે જે છે દુનિયામાં 80% એવા લોકો છે કે એ બીજાની અણી કાઢવાટું જન્મ લીધો હોય બરાબર છે બીજાની અણી કાઢવામાંથી દૂષણ હોય ભાઈ શું કરે છે એ એને ન ખબર હોય બરાબર છે પણ આખા ગામની પતે ઠોકતો હોય સમજાય છે
एक दादा निवृत्त थया, हमणा कामकाजमांथी निवृत्त थया, पछी दादा जे छे ई वॉकिंग शुरू कर्यो सवारना पोरमां, बराबर छे। सवारना पोरमां दादा वॉकिंग करवा निकळे, बराबर एक मेडिकल वालो सवारना पोरमां अगरबत्ती करीने नी मेडिकल जे छे ई खोलतो होय, अने दादा आवीने एना मेडिकले उभा रहे, अने दादा के साहेब, बराबर छे, सेठ दही राखो। मेडिकल वालो के दादा आई दवा मळे, आ मेडिकल से आई दही न मळे। दादा के ठीक छे। बीजे दी दादा पासे गया, ओला बिचाराए धूप दियो कर्यो, बराबर छे, बोणी छी नदी, अने दादा पोजा। दादा के सेठ दही राखो, ओलो थोड़ोक तीखो छो। एला भाई के मैं तमने जी काल कीधु, आ दवानी दुकान छे, आ मेडिकल छे, अहीं दही न मळे। दादा के ठीक छे बापा, हालता थी। तीजो दी थयो, अने बराबर ओलो अगरबत्ती करीने जे मेडिकल खोलतो हो, त्यारे दादा आवीने के के सेठ दही छे, ओला मेडिकल वाळानो बाटलो जो, हवे तमे जो फरीने आव्या तो बंदूके दई दे दादा, आ दवानी दुकान छे, 18 વાર તમને કીધું સમજાતું નથી, આ દવાની દુકાન છે, દહીં ન મળે, હવે જો આવ્યા તો તમને બંદૂકે દઈ દઈ। દાદા બિચારા મૂંઝાઈને વહી ગયા। ચોથા દિવસે દાદા આવ્યા અને કીધું, શેઠ શેઠ કે પાછો આવ્યો, એ કે તમારી પાસે બંદૂક છે? તો ઓલો મેડિકલ વાળો કે નહીં દાદા, તો એ કે દહીં આપો, સમજી છે? એટલે આવા અણી કાઢવાવાળા જે છે એ ત્યારે વધી ગયા છે, બરાબર। પોતે કેવો છે એ જરાય વિચારે નહીં, પણ અણી કાઢવામાંથી ઉછો ન થતો, બરાબર છે। હવે જે છે આપણે પહેલા રાજ્યની વાત કરીએ, ઉત્તરાખંડની, ચાર રાજ્યમાંથી વહે છે, એમાં પહેલું રાજ્ય છે ઉત્તરાખંડ। ઉત્તરાખંડની વાત કરીએ છીએ, વાત આપણે ગંગા નદીની કરીએ છીએ। ગંગા નદીની લંબાઈ 25 કિલોમીટર છે, સૌથી વધારે જળ ગ્રહણ કરતી નદી છે, સૌથી વધારે પાણી જો ઠલવાતું હોય તો ગંગા નદીમાં છે, સૌથી વધારે સહાયક નદી ગંગા નદીને છે, સૌથી મોટું બેસીન એટલે ગંગા નદી ધરાવે છે, અને આ ગંગા નદી ચાર રાજ્યમાંથી વહે છે, બરાબર છે। એમાંથી જે ચાર રાજ્ય ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, બરાબર છે, 110 કિલોમીટર, 1450 કિલોમીટર અને 445 કિલોમીટર અને 520 કિલોમીટર ચાર રાજ્યમાં વહે છે। પશ્ચિમ બંગાળના ફરકા ખાતે બે ભાગલા પડે છે, એક હુગલી અને બીજું બાંગ્લાદેશમાં જેને કહેવાય છે પદ્મા, એટલી વાત તમને ખબર છે। હવે આનો ગંગા નદીનો ઉદ્ભવ કેમ થયો, હું કામ ભાઈ ગંગા નદી પવિત્ર છે, કેમ ભાઈ ગંગા નદી પવિત્ર છે, હું કામ ભાઈ ગંગા નદીમાં બધા સ્નાન કરવા જાય છે અને પાપ ધોવા જાય છે? યાદ રાખજો, ચાર ધામની યાત્રાએ જાય છે, બરાબર, કેદારનાથ, બદ્રીનાથ, તો બસ આ ગંગા નદી છે એ ત્યાંથી જ ઉદ્ભવે છે। તો આવો વાત કરીએ, ત્યાંથી ઉદ્ભવે છે ગંગા નદી। તો ઉત્તરાખંડમાં અલગ અલગ ઘણા બધા ગ્લેશિયરો આવેલા છે, બરાબર છે, શિખરો આવેલા છે, એમાંથી આપણે ખાલી ત્રણ ગ્લેશિયર, ત્રણ શિખરની વાત કરવી છે। તો ગ્લેશિયર એટલે હું તમને મનમાં કારણું થતું છે, કારણો ગ્લેશિયર ગ્લેશિયર કરે છે, બરાબર। ગ્લેશિયર એટલે હું, તો ભાઈ યાદ રાખજો, ગ્લેશિયર એટલે એવું કે બરફની જે શિલા હોય, બરાબર છે, બરફની જે શિલા હોય, બરફના જે પહાડો હોય એને ગ્લેશિયર કહેવાય, સમજાય છે? હિમનદી કોને કહેવાય? તો કે આ જે બરફના શિલા છે, મોટા મોટા ટુકડા છે, એમાંથી જે છે નદીઓ વહે છે, અને આ નદીમાં જ્યાં સુધી બરફ ઢસડાતો આવે છે એને કહેવાય છે હિમનદી, બરોબર છે। પણ બરફ ઢસડાતો બંધ થાય અને પછી ચોખ્ખું પાણી વહેવા લાગે, ચોખ્ખું પાણી વહેવા લાગે એને કહેવાય છે નદી, બરોબર છે। તો ગ્લેશિયર છે, બરાબર, ઉત્તરાખંડમાં જુદા જુદા જે ગ્લેશિયરો છે એમાંના ત્રણ ગ્લેશિયરોની વાત કરવી છે આપણે। વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગંગા નદીની શરૂઆત જે છે એ આવતા લેક્ચરમાં કરીશું, બરાબર છે। તમને જો એટલા સુધી બેઝિક માહિતીની
જે સમજાણું હોય, બરાબર છે, આ આટલી માહિતી તમને સમજાણી હોય તો કોમેન્ટમાં જે છે એ બરાબર. આ જે છે નિશાન, બરાબર, અત્યારે પહેલાં જે છે આને અંગૂઠા સાપ કહેવાતો, ભણેલ અભણ વ્યક્તિને અંગૂઠા સાપ કહેવાતો, અને અત્યારે આ ઓકે થઈ ગયું છે, બરાબર. તો બધા જો તમને સમજાણું હોય તો કોમેન્ટમાં ઠેંગો મોકલો, બરાબર છે.